બધા ઝૂલે ઝૂલતા. એવું છે પણ આપ કઈ વાંધો તો નથી ને? ના ભાઈ એવું કઈ નથી, પણ બને ત્યાં સુધી એમને શાંત વાતાવરણમાં રાખજો, કારણ કે એ કોઈ પણ જાતનો અવાજ સહન નહીં કરી શકે, ફટાકડા હોય કે બીજો કોઈ પણ અવાજ હોય. ચાલો તો હું જાઉં છું, એવું કઈ લાગે તો ફોન કરજો. લે જેઠિલ બેટા, આ પેકેટ જલ્દી પૂરું કરી નાખ, આના પછી છે ને મોટો પેકેટ ફોડવાનું છે. અને હા બેટા, તારે જેટલા ફટાકડા ફોડવા એટલા ફોડજે, હું તારી માટે આખી ગાડી ફટાકડા ની ભરીને લાવ્યો. અરે વાહ પપ્પા, તમે કપડા ની પણ પ્રોમિસ કરી હતી, યાદ છે ને? અરે તું આ ફટાકડા જલ્દી પૂરા કરી નાખ એટલે કપડા લેવા જાવી બસ. અરે જો હમણાં જ પૂરા કરી દઉં. ઉપર આવો તો બાને કંઈક થાય છે. મમ્મી મમ્મી શું થાય છે તમને? આરજી જલ્દી બાજુવાળાને કે ફટાકડા ફોડવાનું બંધ કરે, અહીંયા મમ્મીની તબિયત ખરાબ થાય છે. હા જાઉં છું. હા જાઉં. મમ્મી શું થાય છે તમને માથામાં? અમને જલન નથી થતું, પણ આ ફટાકડા નો અવાજ કેટલો આવે છે? અવાજ તો થાય જ ને, દિવાળી છે તો. અત્યારે ફટાકડા નહીં ફોડવી તો શું, દિવાળી પછી ફટાકડા ફોડવી? અમે ક્યાં ફટાકડા ફોડીએ છે? અને તારા પપ્પાએ ફટાકડા લઈ ન દીધા હોય? મારા પપ્પાએ કીધેલું મેય જ ના પાડી. તારા પપ્પા પાસે પૈસા હોય તો તને લઈ દે ને. મારા પપ્પા જો ગાડી ભરીને ફટાકડા લેવા છે. તમારે લોકોએ ફટાકડા ફોડવાનું બંધ કરવાનું છે કે નહીં? નહીં, ફટાકડા તો ફૂટશે. કેવા જલકુકડા છે જુઓ ને, આટલા બધા ફટાકડા જોઈ લીધા ને તો જતા પણ નથી. સમજી વિચારીને બોલજો. તમારા ફટાકડા જોઈને અહીંયા નથી ઊભા? હે
હવે હું ઊભા છો, અમારા પાસે થોડાક ફટાકડા વચ્ચે ને તો અમે તમને દેશું. કા પપ્પા? હા બેટા. હા રોહિત, આની અરે ક્યાં ખોટી બહેસ કરવી? દી, એ લોકોને કેટલું કીધું પણ માનતા જ નથી. ખોટી પૈસાની હવા બતાવે છે. જલ્દી તારા જીજુને ફોન કરીને બોલાવ. હા. હેલો જીજુ. બાજુમાં કોઈ બીમાર છે, તમને લોકોને ખબર પડે છે કે નહીં? તારા જીજુ આવ્યા લાગે છે, તમે લોકો અહીંયા બેસો, હું આવું છું હમણાં. આમ જુઓ ભાઈ, અમે અમારા આંગણામાં ફટાકડા ફોડવી છે. તમારે ત્યાં આવીને તો ફટાકડા નથી ફોડતા ને? ફટાકડા ગમે ને ફોડો, અવાજ તો આવે ને. તો શું, અવાજ વગરના ફટાકડા આવે ક્યાં? અરે ભાઈ, ફટાકડા તમે ન ફોડો તો કઈ વાંધો કેમ? દિવાળી છે તો ફટાકડા ફોડવી જ ને. અમે અમારા પૈસાથી ફટાકડા લીધા છે, તમારા પૈસાથી તો નથી લીધા ને. બસ થોડી શરમ કરો. અત્યારે બે પૈસા થઈ ગયા છે, એમાં કઈ તમે મોટું જંગ નથી જીતી લીધું? અત્યારે લોકોને ખાવા નથી મળતું અને તમે હજારોના ફટાકડા લાવીને ખોટો પૈસાનું પાણી કરો છો. પહેલા દીમાં બે વાર બેસવા આવતા ઘરે અને આજે એ વાતને બે વર્ષ થયા. કેમ, બે પૈસા આવી ગયા એટલે? એટલો બધો જો પૈસાનો પાવર હોય ને તો ગરીબ લોકો રોડ ઉપર હૂતા હોય ને એને 100-150ની ચાદર ઓઢાડો તો હું માનું. આ લોકડાઉન પછી હજી કોઈના ધંધા ખુલ્યા નથી, તમને બે પૈસા આવી ગયા એટલે પાવર બતાવો છો. અરે આવી રીતે પૈસાના પાણી કરો છો? ક્યારેક બે પૈસાનું કોઈનું મીઠું મોઢું કરાવો ને તો તમને કોઈ આવકારો સારો આપે. આ લોકડાઉનમાં 500 લોકોને તમારે ઘરે તમારી છોકરાની બર્થડેમાં બોલાવેલા, એક જણને બી કોરોના થઈ ગયો હોત ને તો તમારો એક કઈ રૂપિયા કામમાં ના આવત. આમ નોહોમાં એટલા ગાડીમાં ફટાકડા ભરીને લાવ્યા છો, આમ ગરીબ લોકોને પૂછો 100 રૂપિયા કેમ કમાવાય? અરે એ મજૂરને પૂછો, આખો દિવસ મહેનત કર્યા પછી 200-300 નું કામ કરીને ઘરે આવીને ત્યારે એના રોટલા ભેગા થાય. પૈસાથી તમે બધું જ ખરીદશો પણ કોઈનો પ્રેમ ભાવ નહીં ખરીદી શકો. અને આજે તમારી પાસે પૈસા છે તો એટલો પાવર. દિવાળી તમારે એકને નથી, બધાને દિવાળી જ છે. પણ આ દિવાળી કોને કેવી જાય એ તમને હું ખબર? બસ આખો દિવસ ઘરે બેસીને નકરી નોટસ છાપવાની. આટલા નાના છોકરાને તમે આટલા મોટા મોટા ફટાકડા આપો છો ને, કાલ ઉઠીને કઈ થશે ને તો એના જવાબદાર તમે હશો. ફોડો 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 ફટાકડા. આજે મારી ઘરે કોઈ બીમાર છે, કાલ તમારી ઘરે કોઈ બીમાર છે, પછી કોઈ બીજાની ઘરે છે. જિંદગી છે ભાઈ, રડતા રડતા આવવાનું અને હસતા હસતા જવાનું. કાલ કોને જોયું છે? ફોડો તમ તમારે. હા લેતવી, આ લોકો નહીં સુધરે.
કેમ છે બા તમને? બસ બેટા સારું છે. ખરેખર ભાવેશભાઈ, તમે મને જે કીધું ને એ મારા મગજમાં નહીં પણ દિલમાં ઉતારી દીધું. અમે એટલી ખુશીના આનંદમાં આવી ગયા હતા કે કોઈનું દુઃખ દેખાયું જ નહીં. અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજો. અંકલ, અમે તમારા માટે મીઠાઈ લાવ્યા છે. વાવ, મીઠાઈ! ચોપ લઈ મીઠાઈ. અરે અશોકભાઈ, આ મીઠાઈ બહુ સારી હો, ક્યાંથી લેવા? આવા સાત આઠ બોક્સ લેતા આવજો. હા હા,